હવે જે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં હાઈવે પર હોટલ સંચાલકને ડરાવી રૂપિયાનો તોડ કરનાર તોડબાજ બની બેઠેલા પત્રકાર ગેંગ સભ્યો સહિત 4 ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। भरूच कलेक्टर कचेरी माथी आव्या होवानो डोळ करी होटल संचालक पासेथी पतावटना रूपया 1 लाख तेमज गुटका सिगरेटनो 1 लाख रूपियानो जत्थो लई फरार थया हता। होटल संचालक के आपेली फरियादना आधारे पोलीसे सीसीटीवी फूटेज अने कार नंबरना आधारे गणतरीना कलाकोमां झड़पी पाड्या हता। अंकलेश्वर नेशनल हाईवे नंबर 8 पर कापोद्रा गामनी सीमा आवेल ओस्कर होटल ओस्कार गिफ्टेड पार कॉर्नर खाते गत 6 महीना रोज एक अजाण्या इसमें ओळखाण आपी विमलनु पेकेट खरीद्यु हतु। त्यारबाद ते कार पासे गया हता। કારમાંથી 2 ઇસમો આવ્યા હતા અને તેઓ પોતાની ઓળખ કલેક્ટર કચેરીમાંથી આવ્યા છે અને ચેકિંગ કરવાના છે તેવું જણાવી દુકાનમાં સર્ચ કરી વિમલ અને ગુટકા સહિત જથ્થો શોધી કાઢ્યો હતો, જેમની પાછળ એક મહિલા સહિત 2 ઇસમો પણ આવ્યા હતા તેઓ પત્રકાર હોવાનું જણાવી શૂટિંગ કર્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તે દરમિયાન ગલ્લા સંચાલક વસીમ માકણિયાજીએ હોટલ સંચાલક આબિદ કડીવાલાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેસ નહીં કરવા અંગે તેમજ મામલો પતાવવા અંગે વાત કરતા આ ગેંગના અરવિંદ નામના ઇસમે 3 થી 4 લાખ રૂપિયાનો દંડ થશે તેવી કેફિયત રજૂ કરી હતી, જે કેફિયત બાદ મામલો 1 લાખ રૂપિયામાં સેટલ કર્યો હતો અને રૂપિયા 1 લાખ તેમજ ગુટકા સહિત માલસામાન અંદાજિત 70,000 રૂપિયા ગાડીમાં લઈ તમામ ફરાર થઈ ગયા હતા। પોતાની સાથે કોઈ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા અંગે અંતે તાલુકા પોલીસ મથકમાં વસીમ માકણિયાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક અજાણ્યો અરવિંદ નામનો સિમ તેમજ અન્ય 3 અજાણ્યા પુરુષો અને 1 અજાણી 35 વર્ષીય સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી, જે અંગે એલસીબી પોલીસ મથકે તપાસ આરંભી હતી। સીસીટીવી ફૂટેજ તેમજ કાર નંબર મેળવી તપાસ કરતા પોલીસે પ્રથમ ગુનામાં સંડોવાયેલ ટીવી ટાઈમ્સ ન્યૂઝ ચેનલના પત્રકાર તથા ટોળકીને ઝડપી પાડ્યા હતા અને પોલીસે 4 વ્યક્તિની ધરપકડ કરી હતી, તેમજ હજુ ટોળકીમાં સામેલ મહિલા પત્રકારને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। થતા જ હોય છે। મારું નામ આબિદભાઈ કડીવાલા, મારો ધંધો હોટલ રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 8 કાપોદ્રા પાટિયા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં। હું એવું કહેવા માગુ છું કે ગત રોજ લગભગ 6 તારીખના સાંજે 8 ને 15 કલાકે આશરે અમારે હોટલના કમ્પાઉન્ડની અંદર 5 વ્યક્તિ આવેલી, 5 ઇસમો, જેમાં 4 જેન્ટ્સ હતા અને 1 લેડીઝ હતી। સૌ પ્રથમ એક વ્યક્તિ આવીને અમારા પાનના ગલ્લાના બાજુમાં ઊભો, અમારો પાન જે ચલાવનાર જે માણસ હતો એ પાનના ગલ્લાના બહાર ઊભેલો, એ વ્યક્તિના સાથે વિમલને કંઈ માગણી કરેલી અને એવું કીધું કે હું તમારા ત્યાં પહેલે દૂધ આપવા આવતો અને તમારા હોટલ પર ઘણી વખત આવેલો છું, અમારા ભાઈએ ના બી પાડી પણ તો બી છતાં એમને ફૂસલાવીને વિમલનું પેકેટ એમના પાસેથી લઈ ગયા અને વિમલનું પેકેટ લઈને માણસે ગાડીમાં ગયો। ગાડીમાં ગઈને મેડમ બેઠેલી હતી તો મેડમને બોલાવી અને મેડમ આવ્યા સૌ પ્રથમ અને પાનના ગલ્લાનું અમારું શટર જે હતું એ નીચું હતું એકદમ, એને ઊંચું કરીને ખોલીને અંદર ઘૂસી ગયા। એમના પાછળ 2 વ્યક્તિ બીજી બી હતી એમના સાથે સાથે, એ બી અંદર ઘૂસી ગયા। એકના હાથમાં મોબાઈલનો કેમેરો હતો, હું કેમેરો લઈને એ રેકોર્ડિંગ કરવા માંડ્યા બધો માલનો, અને એક વ્યક્તિના સાથે ટીવી ચેનલનું માઇક ને હતું। પછી મેડમ એવું કહે કે મેડમને અમારા ભાઈએ પૂછ્યું કે મેડમ તમે અંદર એમ વગર પૂછે અંદર ઘૂસી ગયા છો, તમે કોણ છો? તો એમ કીધું કે અમે પ્રેસવાળા છીએ અને ચેકિંગ માટે આવેલા છીએ અને કલેક્ટરે અમને મોકલેલા છે। એવું બધું આ રીતે બધું ગેરવર્તન કરીને અમને બિવરાયા અને ડરાયા અને એમ કીધું કે ભાઈ સાહેબને બોલાવો, માલ અહીંયા બહુ જ પડેલો છે। તો માલ પછી સાહેબને બોલાયા, સાહેબ આવ્યા ને સાહેબને કીધું કે ભાઈ તમારા પર એમ કે કેસ થઈ જશે અને લોકડાઉનમાં તમે ગુટકાનો બધો માલ રાખો છો, વેચાણ કરો છો, તમે તમારી હોટલ સીલ કરાવી નાખશો, અમે બધી આ રીતે બધું અમને ધમકી આપીને અમારા પાસેથી વિમલનો જે મુદ્દા માલ લગભગ આશરે 1 લાખ રૂપિયાનો માલ હતો એ માલ બી લઈ ગયા અને કેશ 1 લાખ રૂપિયાની રકમ અમારા પાસેથી લઈ ગયા એ લોકો, અને લઈને નીકળ્યા અને ઇકો ગાડીના અંદર એ સામાન બધો નાખ્યો અને લોકો ગાડી લઈને બે ગાડીથી એક ફોર્ચ્યુનર ગાડીથી અને એક ઇકો ગાડીથી બંને ગાડી લઈને એ લોકો નીકળી ગયા। આ જાણ બધી અમે પોલીસ સ્ટેશનમાં બી અમે ફરિયાદ એની કરેલી છે અને જાણ બધી કરેલી છે પોલીસમાં બી। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં અંકલેશ્વર શહેરના ગુજરાત ટાઉનશીપ બોર્ડમાં રહેતો સુનિલ રામચંદ્ર જયસ્વાલ, અરવિંદ ઉર્ફે વિજય પરમાર, મારુતિધામનો રહેવાસી
સારંગપુર કે જે પોતાને ટીવી ટાઈમ્સનો કેમેરામેન છે તેવી ઓળખ આપી હતી. જ્યારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌહાણ નવા દીવા પટેલ ફળિયો અગાઉ દહેજમાં કોલસા ચોરીના ગુનામાં પકડાયો હતો. તેમજ આકાશસિંહ સંજયસિંહ રહેવાસી મીરાનગરથી અંકલેશ્વરને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે મહિલા પત્રકારને વોન્ટેડ જાહેર કરી હતી અને તેને ઝડપી પાડવા માટે ટીમો રવાના થઈ હતી. એલસીબી પોલીસે ઝડપી પાડેલ ચારેય ઇસમને તાલુકા પોલીસને હવાલે કર્યા હતા, જેમને તાલુકા પોલીસે સવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હેઠળ કોરોના ટેસ્ટ માટે ખસેડ્યા હતા અને ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવા અંગેની કવાયત આરંભી હતી. પત્રકાર બની ફરતી ઠગ ટોળકીએ અનેક જગ્યાએ ટોળ પાડ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. એલસીબી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ અનેક લોકોને પત્રકાર બની તેમજ અધિકારી બની રૂપિયા પડાવ્યા હોવાની પણ હકીકતો મળી છે, જે આધારે તમામની આકરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ ગેંગ ધાક ધમકીથી અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગે પણ પોલીસે તપાસ આરંભી છે. ઝડપાયેલ ગેંગના પત્રકારો અન્ય પત્રકારત્વ અને રાજકીય સંપર્કમાં હોવાથી તેમનામાં પણ ફફડાટ. પત્રકારના ઉઠા હેઠળ તોડ પાડતી ગેંગના સભ્યો કેટલાક પત્રકાર સાથે જોડાયેલા લોકોના પણ સંપર્કમાં હોવાથી અને આ ગેંગમાં રહેલ મહિલા પત્રકાર પહેલા રાજકીય પક્ષમાં હતી, પક્ષ પલટો કરી હાલમાં નવા સ્થપાયેલા પક્ષમાં પણ જોડાઈ છે, જેને લઈ તેમની સાથે જોડાયેલ રાજકીય આગેવાનોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.